नमस्कार मित्रों, ત્યાં અત્યારે વરસાદના વાદળો હોવા જોઈએ તે જગ્યાએ જગતના તાત એવા ખેડૂતો માટે ચિંતાના વાદળો જોવા મળી રહ્યા છે। પરંતુ આ વિડીયોમાં આપણે સારા સમાચારની પણ ચર્ચા કરવાના છીએ મિત્રો, તો વિડીયોને અંત સુધી જોવા આપને વિનંતી। આ વિડીયોમાં વરસાદ અને વરસાદને લગતી મહત્વની હવામાન વિભાગની આગાહીની ચર્ચા કરવાના છીએ। તો જો જે મિત્રોએ આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી ન્યૂઝ લેટેસ્ટને सब्सक्राइब न करी होय अथवा चेनल में नवा होय तो सब्सक्राइब करी लेजो और वीडियो ने वधु में वधु शेर करी देजो जेथी जरूरी माहिती बधा सुधी पहुंची जाए। मित्रों, गुजरात में ज्यां हजी सुधी वावणी लायक वरसाद नथी पड्यो त्यांना खेडूतोए वावणी लायक वरसाद माटे जोवी पड़शे राह, एवुं हवामान विभागना सूत्रों द्वारा जाणवा मळ्युं छे। રાજ્યમાં હજી પણ વરસાદ માટે રાહ જોવી પડશે। દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદી ઝાપટા પડી શકે છે, જોકે અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં ઉકળાટ રહેશે। વરસાદી સિસ્ટમ હજી સુધી સક્રિય ન થતાં રાજ્યમાં વરસાદની શક્યતા ઘણી જ નહિવત જોવા મળી રહી છે। વાવણી લાયક વરસાદ માટે મિત્રો 15 જુલાઈ સુધી રાહ જોવી પડી શકે છે। ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા જોવા મળે છે, જ્યારે રાજ્યમાં 9 જુલાઈથી રાજ્યમાં વરસાદી ગતિવિધિ વધશે તેવું હવામાન વિભાગના સૂત્રો જણાવી રહ્યા છે। જ્યારે 9 થી 15 જુલાઈ સુધી ઝાપટા સાથે હળવો વરસાદ થશે તેવું પણ હવામાન વિભાગના સૂત્રો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। આગામી 24 કલાકમાં રાજ્યમાં હળવો વરસાદ પડે તેવું પણ હવામાન વિભાગે અનુમાન લગાવ્યું છે। તો ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પણ પવન સાથે વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે। જો આપણે જોઈએ તો 15 જુલાઈ બાદ ચોમાસું સક્રિય થવાની શક્યતા જોવા મળી રહી છે। તો અત્યારના સમય માટે થોડા ખરાબ સમાચાર છે, પરંતુ આવનારા દિવસોમાં ચોમાસું સક્રિય થવાની શક્યતા વધી જાય છે મિત્રો। તો આજના જે હવામાન વિભાગના મહત્વના સમાચાર હતી એની આપણે ચર્ચા કરી। એ મિત્રોએ આપણી ચેનલને હજી સબસ્ક્રાઇબ ન કરી હોય તે સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરી એક લાઇક જરૂર કરી દેજો। તેમજ મિત્રો, તમે ક્યાં શહેર અથવા ગામમાંથી છો તે કોમેન્ટ કરી દેજો। મિત્રો, આપનો ખૂબ ખૂબ આભાર। જય જય કરવી ગુજરાત।